પાટણ જિલ્લા કોંગ્રેસના સોશિયલ મીડિયાના કન્વીનર વિનોદ ઠાકુરની અટકાયત થઈ છે. ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ મુદ્દે વિવાદિત પોસ્ટરને લઈને અટકાયત કરવામાં આવી છે. વિનોદ ઠાકુરે અમદાવાદમાં ટ્રમ્પના આગમનને વિવાદિત ફેસબુક લાઈવ કર્યું અને વિનોદ ઠાકુરે તેમના એક સાથી દ્વારા વિવાદિત ફેસબુક લાઈક કરાવવામાં આવ્યું અને સમગ્ર મામલે વિનોદ ઠાકુરની અટકાયત કરવામાં આવી છે. પાટણમાં કોંગ્રેસના સોશિયલ મીડિયાના કન્વીનરની અટકાયત કરવામાં આવી છે. આપને જણાવી દે, ટ્રમ્પના અમદાવાદ પ્રવાસને મુદ્દે તેમણે વિવાદિત પોસ્ટ કરી હતી અને તેના કારણે તેમને સોશિયલ મીડિયાના કન્વીનર વિનોદ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. તેમને પાટણથી અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમના પર. વિનોદ ઠાકોરને પાટણથી અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેમણે જે ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે મુલાકાતને લઈને તેમણે વિવાદિત દસપદ પોસ્ટ કર્યું છે. ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા પ્રવીણ. પ્રવીણ, જણાવશો વિગત. એ ચોક્કસ જણાવી દઉં કે પાટણ જિલ્લાની અંદર શંખેશ્વર તાલુકાની અંદર જે કોંગ્રેસના છે, કોંગ્રેસના કાર્યકર્તા છે અને સોશિયલ મીડિયાની અંદર કન્વીનર તરીકે છે વિનોદ ઠાકર, તેઓ એક દિવસ પહેલા અમદાવાદ ગયા હતા અને ત્યાંથી તેઓ ફેસબુકમાં લાઈવ કર્યું હતું અને ફેસબુક લાઈવની અંદર જે અમદાવાદની અંદર જે સાહેબ જે બતાવવામાં આવ્યું છે ટ્રમ્પને જે આગમન છે ત્યાં વિવાદિત ફેસબુક લાઈવ કરી હતું. જ્યાં ગરીબોની ઝુંપડપટ્ટી છે તેને ઢાંકવાની જે દિવાલ બનાવવામાં આવી રહી છે આ દિવાલના કેટલાક વિડીયો તેઓએ લાઈવ ફેસબુક પર કર્યા હતા. તેને લઈને ક્યાંક ને ક્યાંક એક સવાલ ઉભો થયો હતો અને અમદાવાદ સાયબર ક્રાઇમ છે સેલ તેના દ્વારા ગઈકાલે તેમની ધરપકડ મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે. જી બિલકુલ પ્રવીણ, જે રીતે વિનોદ ઠાકોરે વિવાદાસ્પદ પોસ્ટ કરી છે અને તેને લઈને કોઈ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસ, જો હાલમાં વાત કરવામાં આવે તો હાલની અંદર આ જે મોડી સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે, પરંતુ હાલમાં જે કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે તેઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓનો અત્યારે ફોન ન લાગવાના કારણે તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો આ વિનોદ ઠાકોર છે તેમને અમદાવાદ લઈ ગયા છે અને ત્યાં તેઓની પૂછપરછ ચાલી રહી છે. તો કે આ વિવાદિત મુદ્દે ક્યાંક ને ક્યાંક હાલમાં અહીંયાનું જે પાટણ જિલ્લાનું રાજકારણ છે તે ક્યાંક ને ક્યાંક ગરમાવતું જોવા મળી રહ્યું છે. બિલકુલ પ્રવીણ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.